ચુનમુન ચકલી એક ઝાડ પર રહેતી હતી. તેને બે બાળકો અને બે ઈંડા હતા. તે તેમની દેખભાળ કરતી રહેતી હતી. એક દિવસ તે માળામાંથી ઉડીને ગઈ નહીં ત્યારે તેના બાળકોએ તેને કહ્યું, મમ્મી મમ્મી, મને ભૂખ લાગી છે. સવારથી કંઈ ખાધું પણ નથી. બેટા, આજે મારી તબિયત ઠીક નથી. મને લાગે છે મને તાવ આવ્યો છે. હું ઉડી નથી શકતી એટલે આજે તમારા માટે ખાવાનું નથી લાવી શકી. પણ મમ્મી, અમને તો બહુ જ ભૂખ લાગી છે અને ભૂખ હવે સહન કરવી અઘરું છે. ઠીક છે બેટા, હું તારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. પણ જ્યાં સુધી હું પાછી આવું તું અહીંયા જ આરામથી બેસી રહેજે, નહીં તો તને વાગી શકે છે. ઠીક છે મમ્મી, તમે જલ્દીથી ખાવાનું લઈને આવો. અમે બધા આરામથી તમારી અહીંયા જ રાહ જોઈશું. ચુનમુન ચકલી ઉડતા ઉડતા કાળા કાગડાના ખેતરમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને વિચારે છે, આજે થોડું ખાવાનું અહીંયાથી જ લઈ લઉં છું. આટલું દૂર ઉડવાની મારામાં હિંમત જ નથી અને બચ્ચાઓને પણ ભૂખ લાગી છે, તો આ જ ઠીક રહેશે. પછી ચુનમુન દાણા ચણવા લાગે છે. ત્યાં જ કાળો કાગડો ચુનમુન ઉપર જાળ ફેંકે છે અને તેને પકડી લે છે. અચ્છા, તો તું જ છે એ ચકલી જે દરરોજ મારા ખેતરમાંથી દાણા ચોરે છે. આખરે મેં તને પકડી જ લીધી. બહુ જ નાકમાં દમ કરી દીધું હતું તે. ના ભાઈ ના, હું દાણા નથી ચોરતી. હું તો આજે જ આવી છું. તમને કોઈ ગેરસમજ થઈ છે. અચ્છા, જુઠ્ઠી, હું બહુ દિવસથી જોતો હતો કોઈ મારા દાણા ચોરાવતું હતું. આજે તો તું હાથમાં આવી જ ગઈ. હવે તારે અહીંયા પુરાઈ રહેવું પડશે. ના ભાઈ, આવું ના કરો. મારા નાના બચ્ચાઓ છે જે બહુ જ ભૂખ્યા છે, એમના પર દયા કરો અને મને જવા દો. કાળો કાગડો તેની એક પણ વાત સાંભળતો નથી અને તેને બંદી બનાવી દે છે. આજે તો મજા જ આવી ગઈ. આ ચુનમુન ચકલી બધાની મદદ કરતી હતી. બધા તેને બહુ પસંદ કરે છે. આજે ચોરીના બહાને મારા હાથમાં આવી જ ગઈ. હવે તેને હેરાન કરીશ. પછી કાળો કાગડો ચુનમુન ચકલી પાસે જાય છે અને તેને કહે છે, ચુનમુન ચકલી, સાંભળ્યું છે તારા બાળકો ખૂબ જ નાના છે અને બિલકુલ એકલા છે. વિચાર, જો મોટું જાનવર કે પક્ષી તેમને ખાઈ જશે તો તારું શું થશે? તારા બાળકો તો મરી જશે. દુષ્ટ કાળા કાગડા, તે મારી સાથે જે કર્યું છે એનો તો તને દંડ ચૂકવવો જ પડશે. આજે નહીં તો કાલે આનો હિસાબ ભગવાન જરૂર કરશે. આટલું કહીને ચુનમુન રડવા લાગે છે. રડતા રડતા તે કહે છે, ઈંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી ચું ચું, ઈંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી અહીંયા ચું ચું. આ બધું ચીલ દાદા સાંભળી લે છે. તે ઉડીને ચુનમુન પાસે જાય છે. તે ચુનમુનને કહે છે, ચુનમુન, તું અહીંયા શું કરી રહી છે? તું તારા બાળકો પાસે નથી ગઈ કે શું? મને સાચું બતાવજે કે તું અહીંયા ખરેખર શું કરી રહી છે. પછી ચુનમુન ચીલ દાદાને બધું કહે છે. ચીલ દાદા, હું આજે બીમાર હતી. બચ્ચાઓને બહુ જ ભૂખ લાગી હતી, તો જેમ તેમ કરીને હું બચ્ચાઓ માટે ખાવાનું લેવા આવી. પણ કાળા કાગડા ભાઈએ મને પકડી લીધી. તું જરાય ચિંતા ના કરતી બેટા, હું બધું સરખું કરી દઈશ અને પેલા કાળા કાગડાની ખબર હમણાં જ લઉં છું. હા, ચીલ દાદા ગુસ્સે થઈને કાળા કાગડા પાસે જાય છે. કાળા કાગડા, સાંભળ, તું તારા દાણાના બદલામાં મારી પાસેથી દાણા લઈ લે અને ચુનમુન ચકલીને છોડી દે. તને નાના નાના બાળકો છે. હું નહીં છોડું. અને તમે કારણ વગર વચ્ચે કેમ પડી રહ્યા છો? જાઓ, તમારું કામ કરો. ચીલ દાદા ગુસ્સેથી કહે છે, કાળા કાગડા, કાળા કાગડા, મારી વાત પ્રેમથી સાંભળી લે, નહીં તો તારે તેનું પરિણામ ભોગવવું જ પડશે. મારી વાત માની લે અને ચુનમુનને છોડી દે. એ, તારે જે કરવું હોય તે કર, પણ હું ચુનમુનને નહીં છોડું. કાળા કાગડા, હું તને મારું ઘર આપી દઈશ, પણ તું ચુનમુનને છોડી દે. ના, હું નહીં છોડું. એક વારમાં તમને ખબર નથી પડી રહી? જાઓ અહીંયાથી. કાળા કાગડા, કાળા કાગડા, ચુનમુનને છોડી દે, હું તને નવું ખેતર લાવીને આપી દઈશ. જાઓ,
મને કોઈ વસ્તુની લાલચ નથી, હું તેને કોઈ પણ હિસાબે નહીં છોડું. હા, ખેત આપ્યું, ધન આપ્યું, દાણા આપ્યા, પણ તને ખબર ના પડી. હવે જો તને શું મળશે, હવે થશે તારી પિટાઈ. પિટાઈનું નામ સાંભળીને કાગડો ગભરાઈ જાય છે, કારણ કે તેને ખબર છે કે ચીલ દાદા જે કહે છે તે કરે જ છે. ચીલ દાદા, મને છોડી દો, હું ચુનમુનને છોડી દઈશ, આ ગામ પણ છોડી દઈશ, આ ખેતર પણ છોડી દઈશ, અને કોઈને કશું જ નહીં કહું, અને હું પાછો અહીં નહીં આવું. આ સાંભળીને ચુનમુન અને ચીલ દાદા ખુશ થાય છે, અને પછી તે ચીલ દાદાને ધન્યવાદ આપતા કહે છે, ચીલ દાદા, તમે મારી બહુ જ મદદ કરી છે. મારા બચ્ચા સવારથી ભૂખ્યા છે, હવે હું એમને દાણા ખવડાવી શકું છું. બેટા, તારે જેટલા દાણા જોઈએ તેટલા અહીંથી લઈ જા, અને તારા બાળકોનું ધ્યાન રાખ, અને જ્યાં સુધી તું ઠીક નથી થતી ને ત્યાં સુધી તારા બાળકો પાસે જ રહેજે, અને કોઈ વાતની ચિંતા ના કરતી. આ રીતે ચીલ દાદાએ લાલચી કાગડાને દંડ આપીને તેને સારો પાઠ ભણાવ્યો અને ચુનમુનની મદદ કરી.